બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં નર્મદા નીર બંધ થતાં ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેડૂતોના પાકો ન બગડે તે માટે હજુ 15 દિવસ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવા ખેડૂતોએ માંગ કરી છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર એટલે કે સરહદી પંથકના વાવ સુઈગામ તાલુકાના રણને અડીને આવેલો વિસ્તાર સૂકો વિસ્તાર તરીકે ઓળખાય છે, જ્યાં તળાવના પાણી ખારા છે અને ઉનાળુ સમયમાં પીવાના પાણીના પણ ફાંફા મારી રહ્યા છે. ત્યારે સરહદી પંથકના ખેડૂતો અને જિલ્લા સદસ્યએ જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો સરકાર કોરોનાને નાથવા કેટલા પ્રયત્નો કરી રહ્યું છે અને લોકડાઉનને અવારનવાર વધારવાની તાકીદ કરી રહ્યું છે. જ્યારે વાવ તાલુકામાં કોરોનાનો કહેર વર્તાવ્યો છે, લોકડાઉનનું કડકમાં કડક અમલ થાય તેવા પ્રયત્નો પણ કરાઈ રહ્યા છે. ત્યારે કેનાલોમાં પાણી બંધ થતા ખેડૂતો અને પશુપાલકો માટે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. જોકે હજુ 15 દિવસ કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને વાવેલો પાક પણ પાકી જાય અને ખેતરોમાંથી આવી વિકટ પરિસ્થિતિમાં ઘરે પણ આવવાનું ન થાય. જો પાણી કેનાલમાં બંધ કરવામાં આવશે તો ખેતરોમાં વસવાટ કરતો ખેડૂત કે મજૂર પરિવાર ગામમાં આવવા મજબૂર બનશે અને ગામડાઓમાં મેળાવડા વધારે થવા લાગશે અને લોકડાઉનનું પાલન પણ થવું મુશ્કેલ બનશે. જેથી સરકારને ખેડૂતોની અપીલ છે કે ખેડૂતોનું હિત કરનારી સરકાર દ્વારા કેનાલોમાં પાણી હજુ 15 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. અત્યારે કોરોનાની મહામારીમાં આપણે વાવ તાલુકામાં બફર ઝોન જાહેર કરેલો છે અને અત્યારે નર્મદાનું પાણી બંધ કર્યું છે. લોકો અત્યારે 80% ખેતરોમાં બેઠા છે પશુપાલન લઈ. જો અત્યારે નર્મદાનું પાણી બફર ઝોન ન ઉઠે એટલા દાડા ચાલુ રહે તો લોકો અને પશુઓ બધા ખેતરમાં રહે તો પણ કોરોના સામે બરાબરની લડત આપી શકાય તેમ છે. અને જો પાણી બંધ રહેશે તો લોકો અને બધા ઘર ગામડે જશે તો કોરોનાનો વિપરીત અસર પડી શકે તેમ છે. આને લઈને અમોએ જે ચોંટાયેલી પાંખ છે દરેકે અને સંગઠનના માળખાએ માધ્યમથી પરબતભાઈને, કલેક્ટર સાહેબશ્રીને, મામલતદારને, શંકરભાઈને લિખિતમાં રજૂઆત કરેલ છે તો પાણી સત્વરે ડેપ્યુટી સીએમ શ્રી નીતિન પટેલ સાહેબશ્રી મહેરબાની કરી અને પાણી આ વિસ્તારમાં છોડે તો કોરોના સામેની પર લડત બહુ લડી શકાય તેમ છે. અને કલેક્ટર સાહેબશ્રીને પણ આમાં થોડો રસ રાખી અને આ કોરોનાની લડતમાં આ એક જો પાણી મળે તો ઘણી પણ રાહત મળે એમ છે. એટલે અમારી અરજ છે કે પાણી નર્મદાનું ચાલુ રાખે એવું.